બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ શનિ શિંગણાપુર મંદિરમાં જે મહિલાઓનો પ્રવેશ અને પૂજા પર જે પ્રતિબંધ છે તેને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સ્વામીજી, આપને પૂછીશ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે, તેમણે આ જયારે વિવાદ શરૂ થયો ત્યારે ટ્વિટર ઉપર તેમણે લખ્યું કે ભારતીય સંસ્કૃતિ ઓર હિન્દુ ધર્મ મહિલાઓ કો પૂજા કા અધિકાર દેતા હૈ, આપે પણ એ માન્યું કે એમાં સમાન અધિકાર હોવો જોઈએ. પુરાની પરંપરા કો બદલને કી હમારી સંસ્કૃતિ રહી હૈ, પ્રાર્થના મેં ભેદભાવ હમારી સંસ્કૃતિ નહીં હૈ, મંદિર પ્રશાસન કો બાતચીત કે જરિયે ઇસ મુદ્દે કો સુલઝાયા જાયેગા, આ એમને ટ્વિટર પર લખ્યું છે. હવે સંસ્કૃતિની વાત કરી છે એમણે, પ્રાર્થનામાં ભેદભાવ એ આપણી સંસ્કૃતિ નથી, એટલે એમનો કહેવાનો અર્થ એ છે કે ક્યાંક ને ક્યાંક મહિલાઓને પણ પૂજા કરવા દેવામાં આવે. સંસ્કૃતિની વાત કરતા હોય તો સંસ્કૃતિની પ્રણાલી બદલવાની કોઈ પણ વ્યક્તિ એ કોશિશ કરવી ન જોઈએ, કારણ કે સંસ્કૃતિના રચયિતા હંમેશા હિન્દુ ધર્મની પ્રણાલી પ્રમાણે ઋષિ મુનિઓ હતા, અને એમણે બહુ જ લાંબો વિચાર કરીને આ સંસ્કૃતિની રચના કરી હતી. અત્યારના જમાનામાં પણ કાલિદાસે લખ્યું હતું કે તે જમાનામાં વાલ્મીકી કૃત રામાયણમાં લખ્યું હતું કે તેલ ઘી પડી કે બંધાશે, તમે ને મેં નહોતું વિચાર્યું કે પડી કે બંધશે, પણ આજે આપણે અનુભવ કરીએ. પાણી વેચાશે એવું કીધું હતું, તે વેચાય છે. સ્ત્રી પુરુષો જેવા ને પુરુષો સ્ત્રી જેવા વસ્ત્ર ધારણ કરશે ને કેશ કલ્પ કરશે, એ વસ્તુ અત્યારે દેખાઈ રહી છે. લોકો કેસને કલર કરશે ત્યારે એને લખ્યું હતું, જયારે કોઈ વ્યવસ્થા નહોતી. એટલે આ સંસ્કૃતિની વાત કરતા હો તો ફડણવીસજી પોતે હિન્દુ છે એ ભૂલી જતા હશે કદાચ, કારણ કે હિન્દુ ધર્મની પ્રણાલીની વાત કરતા હોય, તમે જે ધર્મ જે પક્ષમાં બેઠા છે ને તે હિન્દુ ધારી પક્ષ છે એ ભૂલી જતા હશે, અને એ એમને કદાચ યાદ નહીં હોય કે આઈબી એમને રિપોર્ટ નહીં આપ્યો હોય, જેવી રીતે કે આપણે મીડિયા વાળાએ જાહેર નથી કર્યું કે 350-400 મહિલાની સામે 2,500-3,000 મહિલા શનિ મંદિરના ફેવરમાં ઉભી હતી. જે મહિલાઓ વિરોધ કરી રહી હતી એ ભ્રમિત થયેલી હતી, ભ્રમિત થઈ છે. જે મહિલાઓ વિરોધ કરી રહી છે, અગેન રિપીટ કે ધેટ ઇઝ ધર એક્ટિવિઝમ ટુ કમ ઇન લાઇમલાઇટ, કારણ કે જેમ અમને કહ્યું કે 3,500 એક ગામની મહિલાઓ સામે ઉભી હતી કે ના તમે અમારો ટ્રેડિશન નહીં તોડી શકો, અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે તમે બીજા બી ધર્મ લો, બધા ધર્મમાં એ લોકો જોડે પ્રાર્થના કરાવે છે, પૂજા કરાવે છે. અત્યારે એક પેલું જૈનનું આપણા પેલા કાળી ચૌદશ દિવસે એક પૂજામાં ઉગાઈ હતી પોતે, તો પેલું અમારે પેલું ત્રી શું કહેવાય, કયું કહેવાય, એમાં અમે પોતે ગાંઠો બાંધતા હતા બધી, અને બધી બહેનો બેઠી હતી, ભાઈઓ બેઠા હતા, તેમાં શું ખોટું હતું, પદ્માવતી પૂજા, એટલે અમે બધાને અલાવ કરે છે. પણ આ તો અગેન રિપીટ કરું કે પૂજાની નથી પાડી, ખાલી તેલ રેડવાની ના પાડી છે, ને એ ખાલી બહેનોને નહીં ભાઈઓને બી ના પાડી છે. એવું કહું છું કે ખાલી પ્રીસ્ટ કરી શકે તેમાં આટલું તામઝામ કરે છે સાહેબ, એનો મતલબ બહુ જ ક્લિયર છે કે જે એક્ટિવિસ્ટ બહેનો છે એ લોકોને પેલું શું કહેવાય, એક્ટિવિઝમ કરીને લાઇમલાઇટમાં આવું છે, કારણ કે તમે જોયું કેટલા ફોટા પડ્યા, અને પેલા જે 3,000 બહેનો પેલી બાજુ ઉભી હતી જે રોકતી હતી એ લોકોના ફોટા નથી પડ્યા. અને બીજું કે તમે અગેન રિપીટ કરો કે જે ફડણવીસ સાહેબની વાત કરો યા પેલા અખાડાવાલા મહારાજની વાત કરો, તો એ લોકોને તો ખાલી એ લોકોને કશું જ કેવું નથી, એ લોકોને આઈડિયા બી નથી, અને એ લોકો ખાલી એ જ કહેવા માંગે છે કે પૂજા થવી જોઈએ. મારી રિક્વેસ્ટ છે ફરી, આ સેકન્ડ ટાઈમ હું મૂકું છું રિક્વેસ્ટ, કે તમે પ્લીઝ એવું જઈને પૂછો કે ભાઈ પેલા તેલ રેડી શકે કે નહીં, અને પછી એ લોકોના જવાબ લો તો ખબર પડે કે શું કહેવા માંગે છે. અને જૈન કોમ્યુનિટીમાં બી ક્ષેત્રપાલ દાદા છે, નાકોડા દાદા છે, જ્યાં અમે બહેનો એની પૂજા નથી કરી શકતા, એ શાસ્ત્રમાં બી ઘણી બધી જગ્યાએ બહેનોને ઘણી બધી મર્યાદામાં રહેવાનું એક કારણ એટલા માટે ખાસ આપ્યું છે. ભાર દઈને કહું છું કે આમાં કોઈ જેન્ડર વોર કે જેન્ડર વિચારવાની જરૂર નથી, પ્રકૃતિ એ બાયોલોજિકલ બંનેના બોડીના ટોટલ જે છે એ જુદી રંગસૂત્રથી બનાવ્યું છે, એના માટે ધર્મ ખૂબ ઊંડાણ વિચારથી છે કે જો ઓપન બંનેને આપવા જશો તો બંને વિશ્વામિત્રનું તપ બી મેનકાઈ જો ભંગ કરાવી શકતા હોય તો અમુક મર્યાદા સમાજને કંટ્રોલમાં રાખવા સ્વીકારવી જ પડે. બિલકુલ સ્વામીજી, ખરેખર તો એવું છે કે ખાલી શનિ ભગવાન માટે એવું નથી, ઘણા બધા દેવતાઓ માટે છે. એમણે કીધું તેવી રીતે ક્ષેત્રપાલ દાદાની વાત કરી તો ભૈરવની પણ, નાકોડા દાદા, ભૈરવના દાદા, આ ઘણા બધા દેવતા એવા છે કે જેને ત્યાં આગળ સ્ત્રી હવે અર્ચના કરી શકે છે, અર્ચના કરી શકે છે, અભિષેક નથી કરી શકતી. અર્ચના કરવી એટલે હાથ જોડવું. પૂજાના ઘણા બધા પ્રકાર છે, માનસિક પૂજા છે, ભાવપૂજા પૂજા છે, શારીરિક પૂજા છે, આ બધા પૂજાના પ્રકારમાંથી તમે અભિષેકમ નથી કરી શકતા, તમે પ્રત્યક્ષ કોઈ વસ્તુ અર્પણ નથી કરી શકતા, એ કબૂલ છે, બાકી ક્યાંય પણ બંધન નથી. સ્વામીજી, આપણે લાગે છે પણ જે આ વિવાદ થયો છે એનો જે સમાધાન છે એ શાંતિપૂર્ણ રીતે આવશે, કારણ કે ઘણી મહિલાઓને અરેસ્ટ કરવામાં આવી છે, ઘણી મહિલાઓ હજુ પણ વિરોધના મૂળમાં છે. ધીરે ધીરે એવું થશે કે જે પેલા દેસાઈ બેન નીકળ્યા છે, હા,
ભૂમાતા બ્રિગેડના અધ્યક્ષ છે તૃપ્તિબેન દેસાઈ, તે બ્રિગેડમાંથી ધીરે ધીરે સભ્યો ખરતા જશે. અને આપણે તો બહુ આંદોલન જોયા છે, 10 લાખ 20 લાખ લોકો ભેગા થયા એવા આંદોલનો બી કઈ સુઈ ગયા ખબર નથી પડતી, તો આ આંદોલન બી ભૂલાઈ જશે. કારણ કે સમાજની સામે પક્ષે, મેં તમને કીધું પંકજભાઈ, એવી રીતે ઘણા બધા લોકો એવા છે કે જે એની ફેવર કરી રહ્યા છે, પરંપરાને પરંપરાને માને છે, એના લીધે આ લાંબુ ટકે એવું મને ક્યાંય દેખાતું. જે આ તૃપ્તિ દેસાઈ છે તેઓ ફડણવીસને મળવા પહોંચ્યા હતા, જે મહિલાઓ વિરોધ કરી રહી છે, આપણે લાગે છે આનો શાંતિપૂર્ણ ઉકેલ આવી જશે? સૌથી પહેલા અત્યારે જે મિસ્ટર ફડણવીસ નો જે એપ્રોચ છે એ બહુ નરમ છે મેં જોયો, અને આઈ થિંક બીકોઝ ઓફ ધ પોલિટિકલ રીઝન્સ એમને નરમ રાખ્યો છે. કારણ કે એમના મગજમાં એવું કહેવામાં આવ્યું છે કે આ બહેનોની ઇક્વેલિટીની લડાઈ છે, જયારે આ બહેનોની ઇક્વેલિટીની લડાઈ છે જ નહીં. એમને કદાચ ફંડા એમનો ક્લિયર થયો નથી. જયારે એમને ખબર પડશે કે આ તો પોલિટિકલ એટલે બહેનોની ઇક્વેલિટી નથી, ત્યારે આઈ એમ શ્યોર એમાંથી હાથ ઉચકી લેશે. કારણ કે અત્યારે બહેનોને એવી સેન્સિટાઈઝ ઇશ્યુ હોય છે કે બધા નેતા બહેનોના નામે એકદમ ગભરાઈ જાય છે, ને વેરી નેચરલ છે. પણ આ લડાઈ એક રિલિજનની છે, એક ટ્રેડિશનની છે, અને આ લડાઈ અગર લેટર છે એટલે એમને એ બી કહ્યું છે કે ભાઈ એમને ત્યાં એસપીને બી કહી દીધું કે તમે લોકો આનો વચલો રસ્તો કાઢો, ઇફ યુ લર્ડ ઓફ દેટ દે આર ટ્રાઇંગ ટુ ગેટ અ કોમ્પ્રોમાઇઝ આઉટ ઓફ ઇટ. પણ અગેન કમિંગ બેક ટુ, આ બહેનોને પકડીને છોડી દેવામાં આવી હતી આઈ થિંક એક કે બે કલાકમાં, એટલે એવું બી નહીં હતું કે બહેનો જોડે કંઈ બીજું કંઈ ખરાબ સજા થઈ છે યા કંઈક થયું છે. કારણ કે ઓબ્વિયસલી અકોર્ડિંગ ટુ કોન્સ્ટિટ્યુશન જે 144 કે કંઈક લાગી હતી તેમાં તેવું જોઈએ કે ભાઈ બેન દૂર લઈને છોડી નાખો તમે, એટલે થયું છે. હવે ઇમ્પોર્ટન્ટ ચીજ એ છે કે આ જે એક્ટિવિઝમ કરી રહ્યા છે, આ મોબ એક્ટિવિટમ અમે જે કહીએ છીએ, અગર હજી એ લોકો અગર આ બહેનોના નામે મિસગાઈડ કરે, કારણ કે આપણને ખબર છે કે ઘણી ચીજો ઘણા લોકો મિસગાઈડ થઈ જાય છે, અને પછી પેલી બધી બિચારા ગામડાઓની બહેનો અરે અમારો હક છે, અમારો અધિકાર છે, પેલી ગાડીઓ આવે એટલે બધી ગાડીઓમાં પહોંચી જાય, એટલે અગર એ રીતે થશે તો ઓબ્વિયસલી આ મોટું રૂપ લેશે. પણ અગર એ રીતે લોકો એક મિસગાઈડ જે કરે છે ને લોકોને બુદ્ધિ આવે તો ઓબ્વિયસલી નથી થવાનું. એટલે લાવ લેટ અસ સી કે એ જે આપણા એક્ટિવિઝમ વાળા બેન છે એ આને કેટલું હજી ફ્યુઅલ કરી શકે છે એ જોઈએ. પણ એક વાત ચાકી છે કે આખા પરથી એ દેખાઈ ગયું કે મિસ્ટર ફડણવીસ હેઝ ટેકન અ બેક સ્ટેપ ટુ સેવ હિઝ ફોર ધ પોલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ. મને લાગે છે આપે જે, હા રૂપાબેન આપની પાસે આવું છું, પરંતુ આપે જે વાત કરી રૂજાનબેન તેને લઈને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરે પણ આ મુદ્દે વાત કરી. તેમણે કહ્યું કે લોકોને આ વિષય ઉપર શિક્ષિત કરવાની જરૂરિયાત છે. હિન્દુ ધર્મ મહિલાઓ સાથે કોઈ ભેદભાવ નથી કરવામાં આવતો. મંદિરમાં મહિલાઓનો જે પ્રવેશ છે એ આપસની એક સમજ અને ભ્રાંતિઓ જે છે એને દૂર કરવાની જરૂર છે. બાકી ક્યારે ભેદભાવ મહિલાઓ સાથે મંદિરોમાં નથી કરવામાં આવ્યો. રૂપાબેન આપ કંઈ કહેવા માંગતા હતા? આપે જે હમણાં પંકજભાઈ કીધું કે શ્રી શ્રી રવિશંકર ગુરુજીએ જે વાત કરી એ 100% આપણે સંમત થઈએ છીએ કે આમાં વધારે જ્ઞાનથી સમજવાની જરૂર છે કે જ્યારે કોસ્મોસ કંઈ કહી રહી છે ને કેમ બંધન છે, કેમ આ છે, તો એ વસ્તુ એ લોકોએ ઊંડાણમાં સમજવી જોઈએ. જ્યારે કોઈ પણ વસ્તુ જો દેશવ્યાપી આપણે એને આંદોલન સ્વરૂપ આપવાનું વિચારતા હોઈએ તો આ જે કરી રહ્યા છે એમને પોતે કોઈ લોજિક આપ્યું છે કે બસ અમને અભિષેક કરવા દો? જી આપણે અટકાવવા માંગી ચર્ચા અહીં જ અટકાવવી પડશે સમયના અભાવને કારણે. આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો ખાસ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો, નમસ્કાર.